હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજે જો આવી ગરમા ગરમ કાઠિયાવાડી સરગવાની કઢી. જો તમને રોટલા, ખીચડી, ભાખરી કે રોટલી કે પરાઠા સાથે મળી જાય તો બીજું કાંઈ ના જોવે, બહુ ટેસ્ટી એવી આ કાઠિયાવાડી કઢી તમે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા સરગવાની શીંગ, તો તમે ત્રણ પણ લઈ શકો, ચાર પણ લઈ શકો, તમારા ઘરમાં કઈ રીતે ખવાય એ રીતે. તો હું અહીંયા ચાર, બહુ મોટી નથી, મીડિયમ એવી છે, સરગવાની શીંગ લઈ લઈશું. એનો ઉપર નીચેનો ભાગ કાઢી અને આ રીતે એના ટુકડા કરી લઈશું. હવે આપણે એને બાફવા માટે, તમે ખુલ્લી પણ બોઇલ કરી શકો, હું એને પ્રેશર કુકરમાં બાફી રહી છું. તો પ્રેશર કુકરમાં આપણે ધોઈ સરગવાની શીંગો ઉમેરી દઈશું. મીઠું અને પાણી, તો એક કપ જેટલું પાણી અને એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી પ્રેશર નીકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં આપણે સવા કપ જેટલું દહીં, થોડું ખાટું હોય એવું લેવાનું છે, અને એમાં આપણે ત્રણ ટેબલસ્પૂન ચણાનો લોટ, સાથે આપણે એમાં બે ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, ખાસ તમને જોવે એ રીતે તમે વધુ ઓછી પણ ઉમેરી શકો છો, સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર. આ કઢી યલ્લો પીળી બનશે એટલા માટે હળદર થોડી ઉમેરવાની. ફેટી મિક્સ કરી ગાંઠા ન રહે એવું બેટર તમારે આવું રેડી કરવાનું છે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. બે કપ પાણી ઉમેરી દેશું, અહીંયા તમે અઢી કપ જેટલું પણ ઉમેરી શકો. તો છાશ તમે લેવાના હોય તો ત્રણ કપ છાશમાં બે ટેબલસ્પૂનથી ત્રણ ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અને આદુ મરચાંની પેસ્ટ અને હળદર, એ રીતે છાશમાં પણ તમે આ બેટર બનાવી શકો. તો આ કઢીનું મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે જે પ્રેશર કુકર આપણે બાફવા મૂક્યું હતું એ થઈ ગયું, પ્રેશર નીકળી ગયું, સરગવાની શીંગ એકદમ સારી રીતે બોઇલ થઈ ગઈ. આ રીતે સોફ્ટ એવી થઈ જવી જરૂરી છે. પાણી તમે પી શકો છો, બહુ ગુણકારી હોય. સરગવાની શીંગને હું ચારણીમાં કાઢી સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું. વઘાર માટે તમે ઘી પણ વાપરી શકો છો, હું અહીંયા તેલ લઈ રહી છું. કડાઈમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એક ટીસ્પૂન મેથી દાણા, બે ટીસ્પૂન રાઈ, રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટી જાય એટલે એક ટીસ્પૂન જીરું, બેથી ત્રણ સૂકા લાલ મરચાં, દોઢ ટેબલસ્પૂન ઝીણું ચોપ કરેલું લસણ, મીઠા લીમડાના પાન, અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને એક મિનિટ જેવું આપણે એને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતરાવવા દઈશું. આ રીતે થોડું સતરાઈ જાય એટલે કઢીનું મિશ્રણ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને હવે કઢીને આપણે 10 મિનિટ જેવી ઉકળવા દેવાની છે. તો આ રીતે આ કઢી છે એ પીળી થશે. તમારે થોડી એને લાલ કરવી હોય તો આ રીતે થોડા મસાલા પણ ઉમેરી શકો છો. એક ટીસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અને આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દઈશું. તમે અહીંયા લીલા મરચાં પણ વઘારમાં ઉમેરી શકો છો, તો કાશ્મીરી લાલ મરચું તમારે સ્કીપ કરવાનું, મેં થોડું અમથું કલર માટે ઉમેર્યું છે. કઢીને ઉકળતા 5 મિનિટ જેવું થઈ ગયું. હજી આપણે કઢીને 5 મિનિટ જેવી ઉકળવા દઈશું. કઢીનું મિશ્રણ છે એ પહેલાં પાતળું હશે, હવે જેમ જેમ ઉકળશે એમ એ જાડું થઈ જશે. અહીંયા જો લાગે કે કઢી ઉકળતા ટાઈમે વધારે જાડી થઈ ગઈ છે તો સરગવા બાફતા ટાઈમે જે પાણી આપણે બાફ્યું ત્યારે જે વાપર્યું છે એ સરગવાનું પાણી બહુ ગુણકારી એવું છે. તમે અહીંયા એ પાણી ઉમેરી કઢીને પાતળી પણ કરી શકો છો. તો કઢી હવે ઉકળી અને તમે જોઈ શકો છો એકદમ જાડી એવી થઈ ગઈ. બે લીલા મરચાંના ટુકડા મેં મોળા મરચાં લીધા છે, બહુ તીખા નથી લીધા, તમે વઘારમાં પણ એ મરચાં લઈ શકો છો. સાથે આપણે સરગવાની શીંગ પણ ઉમેરી દઈશું. તો કઢી જાડી થઈ જાય પછી તરત જ સરગવાની શીંગ ઉમેરી અને 10 મિનિટ જેવી કઢીને તમારે પાછી ઉકળવાની છે. તો પહેલાં લગભગ 6-7 મિનિટે કઢી જાડી થશે, પછી સરગવાની શીંગ ઉમેરી અને 10 મિનિટ જેવું કઢીને ઉકાળવાનું છે. આ ટાઈમે જો તમને લાગે કે કઢી વધારે જાડી થઈ ગઈ કે પાણી ઓછું પડ્યું તો પાણી તમે એડજસ્ટ કરી શકો છો. તો 10 મિનિટ માટે હું એને ઉકળવા દઈશ. સાથે આપણે 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. કઢી જાડી થઈ જાય પછી જ મીઠું ઉમેરવાનું છે, પહેલાં ઉમેરશો તો કઢી ફાટી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કઢી છે એ આ રીતે જાડી એવી ઉકળી અને મેં 10 મિનિટ જેવી એને ઉકળવા દીધી, એકદમ પરફેક્ટ એવી ઉકળી રેડી થઈ ગઈ. હવે કઢીમાં આપણે ખટાશ બેલેન્સ કરવા માટે બે ટુકડા ગોળના
ઓપ્શનલ છે, પણ કાઠિયાવાડી કઢી ખાટી મીઠી હોય એટલે બે ટુકડા ગોળના મેં ઉમેર્યા, ખાંડ પણ ઉમેરી શકો. અને 2 થી 3 મિનિટ જેવું ગોળ પીગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. બહુ થિક અને પરફેક્ટ એવી આવી કઢી રેડી થઈ ગઈ છે. હવે એક વઘાર કરવાનો છે, આ વઘાર ઓપ્શનલ છે. હું ઘીનો એક વઘાર કરી રહી છું. 1 ટેબલસ્પૂન ઘીમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, 2 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ. આ રેસીપીમાં તમારે લસણ ન વાપરવું હોય તો વઘારમાં સ્કીપ કરવાનું છે. લસણને હલકું બ્રાઉન થવા દઈશું, સાથે હિંગ પણ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે લસણનો કલર બદલાઈ જાય તો અહીંયા મેં આ ઘી છે એકદમ ગરમ કરી અને પછી આ રીતે ઉમેર્યું. હલકું આ રીતે ઠંડુ થાય એટલે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી અને વઘારને આપણે કઢી જે ઉકળી રહી છે એમાં રેડી દઈશું. તો આ વઘાર ઓપ્શનલ છે, પણ બહુ સારો એવો એનો ટેસ્ટ અને કઢીનો દેખાવ પણ આવશે. અને એકદમ સારી રીતે મિક્સ કરી અને લીલા ધાણા ઉમેરી અને આપણી કઢી છે એ બનીને તૈયાર થઈ ગઈ. આ કઢીમાં જો ઉભરો બહુ વારંવાર આવી બહાર આવતી હોય તો તમે એમાં કોઈ કાચનું બાઉલ કે કાચની તમે કોઈ પ્લેટ નીચે નાની હોય એ તમારે રાખવાની, એટલે કઢી ઉભરાઈને બહાર ન આવે. પણ આમાં અમારે બિલકુલ જરૂર નથી પડી એટલા માટે મેં નથી ઉમેરી. અને કઢી તમને ખાવામાં સરળ પડે તો તમારે આ રીતે સરગવાના બે વચ્ચેથી ભાગ કરી લેવાના. મેં અત્યારે નથી કર્યા અને આ રીતે તમે જોઈ શકો છો ઉકળી પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ. ગેસની આંચ બંધ કરી ઘરમાં ગરમ તમે સરગવાની કઢીને તો સાંજે તમે ભાખરી, ખીચડી, રોટલા ગમે તે બનાવો એના સાથે સર્વ કરી શકો છો. તો આ ઉનાળાની સિઝનમાં ખાસ કરી તમને આ ખાવાની ખૂબ જ મજા આવશે. તો કાઠિયાવાડી સરગવાની કઢી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સરગવાની કઢીની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.